नमस्कार मित्रों मित्रों आज आप प्रकरण एक वास्तविक संख्या बीजा टॉपिक पर जाइसू। हवे अहीं आपणे नीचेनी संख्या ने तेना अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शावानी छे, एटले के 140 ने एना अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शावी छे। तो पहला आपणे अविभाज्य अवयव विषे टूंकमां समझी लईए। આપણે જાણીએ જ છીએ, છતાં એક વખત આપણે જોઈ લઈએ। અહીંયા મેં કેટલીક સંખ્યાઓ લખી છે, જો 1 થી 20 સુધી મેં સંખ્યાઓ લખેલી છે। હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય કે જે સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકતા નથી તેને અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ, અને જે સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકીએ છીએ તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। અહીંયા જોઈએ આપણે કે શરૂઆત આપણે 1 થી કરીએ તો 1 એ તટસ્થ સંખ્યા છે, તેથી તેને વિભાજ્ય કે અવિભાજ્યમાં સમાવવામાં આવતો નથી। એના પછી આપણે લઈએ 2, તો 2 એ સંખ્યાને 1 વડે નથી ભાગવાના અને એ પોતી સંખ્યા 2 વડે નથી ભાગવાના, તો એની વચ્ચે બીજી કોઈ સંખ્યા નથી, તેથી 2 એ અવિભાજ્ય સંખ્યામાં આવશે। એના પછી વારો છે 3, 3ને 1 વડે નથી ભાગવાના અને 3 સંખ્યા પોતે નથી ભાગવાના, તો એની વચ્ચેની સંખ્યા 2 છે, તો 2ને 2 વડે આપણે 3ને ભાગી શકતા નથી, તેથી 3 પણ અવિભાજ્ય સંખ્યાઓમાં આવશે। એના પછી લઈએ આપણે 4, તો 4 એ સંખ્યા છે જેને 1 વડે નથી ભાગવાના, 4 વડે નથી ભાગવાના, તો એની વચ્ચે જે સંખ્યાઓ 2 વધી, 2 અને 3, તો 2 વડે ભાગીશું તો 4 વડે 4ને ભાગી શકાશે, 2 દુ 4, તેથી 4 એ વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય નથી। એ જ રીતે આગળ વધીએ તો 5, 5ને 1 વડે નથી ભાગવાના, 5 વડે નથી ભાગવાના, તો બાકીની વચ્ચે જે 3 સંખ્યાઓ હતી 2 3 ને 4, તો આ બાકીની 3 સંખ્યાઓ વડે પણ 5ને ભાગી શકાતા નથી, તેથી 5 એ પણ અવિભાજ્ય સંખ્યા છે। 6ને 2 અને 3 બંને વડે ભાગી શકાય છે, તેથી 6 એ વિભાજ્યમાં આવશે। 7ને આ જ રીતે આપણે આગળ વધીશું તો 7 જે છે એ પણ આગળની સંખ્યાઓથી ભાગી શકાશે નહીં, તેથી 7 એ અવિભાજ્ય સંખ્યાઓમાં આવે છે। 8 એને પણ 2 અને 4 વડે ભાગી શકાય છે, તેથી 8 એ વિભાજ્ય સંખ્યા છે। 9ને પણ 3 વડે ભાગી શકાય છે, તેથી 9 પણ વિભાજ્ય છે। એ જ રીતે 10 પણ વિભાજ્ય છે। આગળ વધીએ તો 11 જે છે એને પણ આગળની સંખ્યાઓ વડે ભાગી શકાતા નથી, તેથી 11 અવિભાજ્ય છે। 12ને ભાગી શકાય છે, 2 4 6 વડે ભાગી શકાય છે, 3 વડે પણ ભાગી શકાય છે, તેથી 12 એ વિભાજ્યમાં આવશે। 13 એ પણ આગળની સંખ્યાઓ વડે ભાગી શકાતી નથી, તેથી અવિભાજ્યમાં આવશે। આ જ રીતે આપણે જોઈશું તો 14 અને 15 અને 16 એ વિભાજ્યમાં આવશે, 17 અવિભાજ્યમાં આવશે, 18 વિભાજ્યમાં આવશે, 19 અવિભાજ્યમાં આવશે અને 20 એ વિભાજ્યમાં આવશે। તો આ રીતે અવિભાજ્ય સંખ્યાઓ આપણે નક્કી કરેલી છે કે જેને આપણે નિશેષ ભાગી શકતા નથી તેને અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ। તો આવી સંખ્યાઓના અવયવ સ્વરૂપે દર્શાવવાનું છે આપણે 140ને, આ અવિભાજ્ય સંખ્યાઓના અવયવ સ્વરૂપે દર્શાવવાના છે। તો 140ને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા જઈએ ત્યારે સૌથી પહેલાં આપણે એના અવયવ પાડવાના છે। અવયવ એ રીતે પાડવાના છે કે જેમાંનો એક અવયવ અવિભાજ્ય હોય અને એક વિભાજ્ય આવે, એ રીતે આપણે આગળ વધતા વધતા એના અવયવ આ રીતે બોક્સમાં ગોઠવતા જવાનું છે। તો સૌથી પહેલાં આપણે જે પહેલી જ અવિભાજ્ય સંખ્યા છે ત્યાંથી શરૂઆત કરીશું, 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ। તો 140ના એવા અવયવો પાડીએ કે જેમાં એક અવયવ 2 આવે અને બાકીનો કોઈ પણ આવે, એટલે કે 2 અવિભાજ્ય હોય અને બાકીનો પછી જે પણ આવે, વિભાજ્ય આવે કે અવિભાજ્ય આવે, એ રીતે આપણે અવયવ પાડવાના છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તેને 2 વડે ભાગી શકાય છે, તેથી આપેલ સંખ્યા 140નો તમે અહીંયા જુઓ કે એકમનો અંક 0 છે, તેથી
140 ने 2 વડે ભાગી શકાશે તો 2 ગુણ્યા કેટલા કરીશું તો 140 આવશે તો આપણે જાણીએ છીએ કે 70 ગુણ્યા 2 એટલે 140 થાય છે બરાબર એટલે 2 અવિભાજ્ય સંખ્યા છે અને 70 70 હજુ વિભાજ્ય છે જેથી હજુ એના અવયવો પડશે તો હજુ આપણે એના આગળ અવયવો પાડીએ 70 માં એનો એકમનો અંક 0 છે તેથી એના પણ અવયવ 2 વડે પડશે તો 2 વડે એના ભાગ પાડીએ તો એના એક અવયવમાં 2 તો બાકી કયા આવશે તો 35 35 દુ 70 એ જ રીતે આગળ વધીએ તો હવે જે 35 આવ્યા છે 35 ને આપણે 2 વડે ભાગી શકીશું નહીં કેમ કે એકમનો અંક હવે 2 4 6 8 કે 0 નથી પણ અહીંયા એકમનો અંક 5 છે જો એકમનો અંક 5 કે 0 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે તો આને 5 વડે ભાગવા પ્રયત્ન કરીએ તો 5 સીતા 35 આ રીતે એના અવયવ પડશે અને જે બાકીનો અવયવ મળે છે 7 એ પણ હવે આપણને અહીંયા અવિભાજ્ય મળે છે તો અહીંયા એના જે બંને અવયવ નીચે પડ્યા છે બંને અવયવ અવિભાજ્ય આપણને મળેલા છે એટલે હવે આગળ કોઈ એના અવયવ પડશે નહીં તો અહીંયા આપણે આ એલ આકારમાં જે અવયવ મળે છે બધા એના અવિભાજ્ય અવયવ છે એટલે કે 2 આ બીજા 2 આ 5 અને 7 આ જે 4 અવયવ મળે આપણને એલ આકારમાં એ એના અવિભાજ્ય અવયવ છે એને આપણે અહીંયા આ રીતે લખી દઈએ કે 140 બરાબર 2 અહીંથી શરૂઆત કરીશું 2 ગુણ્યા ફરી બીજા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતે એના અવયવ પડ્યા છે હવે એના અવયવોને આપણે જરા ઘાત સ્વરૂપે એને ગોઠવી દઈએ કે અહીંયા સરખી સરખી કોઈ કિંમત ગુણાયેલી આપણને મળે તો એને ઘાત સ્વરૂપે દર્શાવીશું અહીંયા 2 અને 2 2 વખત ગુણાયેલા છે તેથી એને આપણે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતે ઘાત સ્વરૂપે એને દર્શાવીશું બીજો દાખલો જોઈએ 3825 એના આપણે અવિભાજ્ય અવયવ પાડવા છે તો સૌ પ્રથમ આપણે અહીંયા એકમનો અંક જોઈએ તો એકમનો અંક 0 2 4 6 કે 8 એટલે નથી તેથી એને 2 વડે તો ભાગી શકાશે નહીં તો એના પછી વારો આવે છે 3નો હવે 3ની ચાવી પણ તમને આવડતી હશે કે આપેલ સંખ્યાના બધા અંકોનો સરવાળો બધા અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે 3 8 2 અને 5 નો સરવાળો કરીએ તો 8 ને 3 11 ને 2 13 ને 5 18 18 ને આપણે 3 વડે ભાગી શકીએ છે તેથી આપેલ સંખ્યાને 3 વડે ભાગી શકાશે એટલે એનો એક અવયવ 3 તો આપણને મળશે જ તો બીજો અવયવ કયો મળશે તો એનો ભાગાકાર કરવાનો છે તમે ભાગાકાર પાછળ પણ કરી શકો છો તમે ભાગાકાર કરશો ત્યારે તમને મળશે 1275 એ જ રીતે આપણે આગળ વધીએ કે આ 1275 આપણને જે મળ્યા એનો એને 2 વડે તો ભાગી શકાતા નથી પણ સરવાળો કરી જોઈએ 2 ને 3 3 ને 7 10 10 ને 5 15 15 ને 3 વડે ભાગી શકાય છે આપેલ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે તેથી એનો એક અવયવ 3 મળે છે તો બાકીનો અવયવ એના માટે ભાગાકાર તમારે કરવો પડશે 3 ચોક 12 ઉપરથી ઉતારે 7 ભાગાકાર અહીંયા ને અહીંયા પણ જાતે તમે કરી શકો તો 3 2 6 1 વધ્યો 3 5 15 તો 425 આપણને મળે છે બરાબર હવે 425 ને ફરી 3 વડે ભાગવાનો પ્રયત્ન કરવા માટે એનો સરવાળો કરીએ 4 ને 2 6 6 ને 5 11 11 ને આપણે 3 વડે ભાગી શકતા નથી એટલે 3 વડે ભાગ ચાલશે નહીં તો એના પછીની સંખ્યા આપણને મળે છે અવિભાજ્યમાં 5 અને 5 વડે ભાગ ચલાવવા જઈએ તો એનો એકમનો અંક છે 5 તેથી એને 5 વડે ભાગ ચાલશે જ 5 વડે ભાગ ચલાવીશું તો આપણને અહીંયા મળશે આગળ 85 એ જ રીતે એના બીજા આગળ અવયવ પાડીએ તો આને પણ 5 વડે ભાગ ચાલશે એકમનો અંક 5 છે તેથી તો એના અવયવ મળશે 5 ગુણ્યા 17 હવે 17 જે સંખ્યા આપણને મળે છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે તેથી એના તમામ અવિભાજ્ય અવયવ અહીંયા આપણને મળી ચૂક્યા છે તેથી એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ 3825 બરાબર
ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર. હવે એને ઘાત સ્વરૂપે આપણે દર્શાવીએ તો 3850 બરાબર 3 અહીંયા બે વખત છે તેથી 3 ની બે ઘાત ગુણ્યા 5 અહીંયા બે વખત છે એટલે 5 ની બે ઘાત ગુણ્યા 17. આ રીતે આપણે એને દર્શાવીશું.